મેઘરાજાએ મન મૂકીને વરસવાની શરૂઆત કરી છે. ત્યારે વાત કરીએ મોડાસાની, તો મોડાસાની એક શાળામાં પણ મેઘરાજાના વધામણા કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસાદ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી બાજુ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. હવામાન વિભાગની આગાહી બાદ જે રીતે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે તેને વધારવામાં આવ્યો હતો. મોડાસાની સરસ્વતી બાલ મંદિર સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા વરસાદના નીરને વધાવાયા હતા, જેમાં સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા. વરસાદને વધારવા માટે મોડાસાની સરસ્વતી બાલ મંદિરની બાળાઓ સાથે સામાજિક કાર્યકર નિલેશભાઈ જોશી અને લેખક ડૉક્ટર સંતોષ દેવકર, અમિત કવિ અને સામાજિક કાર્યકર હિમાંશુ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની મહેર આખા ગુજરાતમાં સર્વત્ર થઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ અમી છાંટા આ ધરતી ઉપર ધરતી પુત્રો માટે સર્વ માટે આજે એક અમી સ્વરૂપે પડી રહ્યા છે. ત્યારે સરસ્વતી સ્કૂલના બાળકો સાથે સંદેશના કટાર લેખક સાથે મિત્રો સામાજિક કાર્યકરોએ પાણીની વધામણી કરી, વરસાદની વધામણી કરી હતી. આનાથી એક સંદેશો એ છે કે સર્વજન સુખાય, આ ધરતી ઉપર મેઘરાજાની મહેર થશે તો સર્વત્ર સુખાય જીવન જીવાય એવી અપેક્ષા સાથે આજે પૂજા અર્ચના કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી ગરમી લાગતી હતી અને હવે વરસાદ પડ્યો છે, તેથી અમે ખુશ છીએ. અહીંયા થોડો ઓછો વરસાદ પડ્યો છે અને બીજે બધે બહુ વરસાદ પડ્યો છે. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.